આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય જન ક્રાંતિ પાર્ટી દ્વારા વડોદરા શહેર પ્રમુખ તરીકે આકાશ વાનખેડીની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ પોતાના 150 ઉપરાંત કાર્યકરો ટેકેદારો સાથે શહેરના સોમા તળાવથી દંતેશ્વર રોડ પર આવેલા બસમ મોલ નજીકના રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓનું રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના રાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ગોયલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓને ખેસ પહેરાવી નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આકાશ વાનખેડે સત્તાધારી પક્ષે જે કામો જનતાના નથી કર્યા તે કામોને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રામ સેવાકાનંદ ઉપાધ્યાય સાહેબ શ્રી તથા તેમને જે ગુજરાતમાં સુકાન સોંપ્યું છે એવા અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી દિલીપસિંહ ગોયલ બાપુનો સૌથી પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ મને વડોદરા શહેરનું સ્થાન સોંપ્યું છે અને વડોદરા શહેરની જવાબદારી સોંપી છે. કેટલાક વર્ષોથી ગરીબ જનતાને ન્યાય નથી મળતો, કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ હોય કોઈ બી પક્ષ હોય, એવા લોકો ઉમેદવાર ઊભા રાખે છે કે જે કરોડપતિ ઉમેદવાર ઊભા રાખે છે, કે કરોડપતિ ઉમેદવારમાં પણ જે પોતાના ઘરમાં પોતાને ટાઈમ નથી આપતા, જે સિનિયર સિટીઝન લાયક કહેવાય છે કે જેમને બધી રીતે બીમારીમાં પીડાયેલા છે, એવા ઉમેદવારો ઊભા રાખીને જે ભાવિ નગરસેવકો બનાવ્યા છે અને એ જ નગરસેવકો જે જનતાના કામો નથી કરતા, જનતા માટે ઊભા નથી રહેતા, એવા નગરસેવકો સેવકોને સામસામે ફાઇટ આપવા માટે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી 1916માં 76 ઉમેદવાર યુવા કાર્યકર તરીકે ઊભા રહેશે અને 76 ઉમેદવારોમાંથી અમે કેટલીક સીટો અમે જીતીને અમે કોર્પોરેશનની અંદર વિરોધ પક્ષમાં બેસીને અમે શાસક પક્ષને પૂરેપૂરી ફાઇટ આપીશું અને તમામ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. બસ, ભારત માતા કી જય, વંદે માતરમ. જી, આજે વડોદરા શહેર પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, શું કહેવા માગશો? રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીએ આજે વડોદરા શહેરની જવાબદારી આકાશ વાનખેડે યુવા પ્રમુખ નિમણૂક કર્યા છે. બસ, અમારે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીની આશા એક જ છે કે જે જવાબદારી યુવા નેતાને સોંપવામાં આવી છે એ પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા અને વિશ્વાસપૂર્વક નિભાવે એવી રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી આશા રાખે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુખ્ય શું મુદ્દા રહેશે? આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના સ્થાનિક મુદ્દાઓ રહેશે. જેવી રીતે વડોદરા શહેરની અંદર જોવા જાઓ તો સ્માર્ટ સિટીના નામે મોટા મોટા કૌભાંડો જે કરેલા છે, જેવી રીતે સોસાયટી, મોહલ્લા, ગલી, શેરી જેવી રીતે જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી પહેલાં તો પાણીની અછત, પાણી પૂરતું મળતું નથી અને વર્ષે વેરા પૂરેપૂરા આવી જાય છે, ડ્રેનેજો ઉભરાતી હોય છે, ડ્રેનેજોના પણ વેરા આ લોકો કોર્પોરેશન છોડતી નથી, વેરો બાકી રહે છે તો પર ડે 18% રેટ નાખે છે, ઇન્ટરેસ્ટ નાખે છે. તો મારે તો કોર્પોરેશનની અંદર સૌથી પહેલાં તો બદલાવ લાવવો છે કે તમે સુવિધા પૂરી ના કરી શકતા હો તો તમે કેવી રીતે વેરા નાખી શકો છો શહેરની જનતા પર. ત્યાર પછી જોવા જઈએ રોડ રસ્તા પર આવીએ છે, ઇલેક્શન આવે છે એટલે રોડ રસ્તા ચકાચક બનાવી દેવામાં આવે છે. 6 મહિના પછી એ જ રોડ રસ્તાની હાલત તમે જોઈ શકો છો. વડોદરા વડોદરા રહેતું નથી, વડોદરા ખડોદરા થઈ જાય છે. જેવી રીતે જોવા જઈએ કે આજે વડોદરાની શહેરોમાં, ગલીઓમાં, શેરીઓમાં આજે તમે ગાડીઓ લઈને નીકળશો તો આજે તમારી ગાડીને કોઈ તકલીફ નહીં પડે રોડ પર ચાલવા માટે.
ઇલેક્શન પત્યા બાદ વડોદરાની જનતાને એ જ ગાડી લઈને નીકળતા, કોઈનો હાથ તૂટી જાય છે, કોઈનો પગ તૂટી જાય છે, કોઈના એક્સિડન્ટો થાય છે, એમાં બદલાવ લાવો છે રોડ રસ્તાની અંદર. કે જેવી રીતે ગ્રાન્ટો તો ફૂલ મળે છે, પણ સ્થાનિક કોર્પોરેટરો એ ગ્રાન્ટ પોતાના ઘરમાં વાપરે છે, પોતાનું ઘર આલિશાન બંગલા ટાઈપ બનાવી દે છે અને વડોદરાની જનતાને લૂંટ ચલાવે છે. ત્યાર પછી જોવા જઈએ, સ્માર્ટ સિટી બનાવ્યું છે. જેવી રીતે પાંજરાપોળની વાત કરીએ, પાંજરાપોળ આટલા બધા હોવા છતાં પણ આજે ઢોરો રોડ પર રઝળતા રહે છે. ઢોરોને પકડવાના બહાને મોટી મોટી લૂંટ ચલાવે છે, 5,000-10,000 કોર્પોરેશન તોડ કરે છે અને એ ઢોરોને પાછા રોડ પર રઝળતા છોડી દેવામાં આવે છે. જેનાથી નુકસાન જુઓ, નુકસાન કોને થાય છે? વડોદરા શહેરની જનતાને જ થાય છે. કેમ કે એ રઝળતા ઢોર આડેધડ રોડ પર દોડતા રહે છે અને એમાં પણ એક્સિડન્ટો થાય છે અને કેટલા લોકોનું તો મૃત્યુ થાય છે. તેને જવાબદાર કોણ? ઢોર કે કોર્પોરેશન? એમાં બદલાવ લાવો છો. ત્યાર પછી જોવા જઈએ, અર્બન ક્રેડિટ સોસાયટીઓ જે આ લોકો બનાવી રહ્યા છે ગુજરાતની અંદર, એમાં પણ જુઓ, એની અંદર જોવા જશો તો મંત્રીઓના મકાનો મળશે, કોર્પોરેટરના મકાનો મળશે, અધિકારીઓના મકાનો મળશે. 100 મકાનમાંથી 75 મકાન તો અધિકારીઓના મળી જાય છે, 25 મકાન જ જાહેર જનતા માટે ફાળવવામાં આવે છે. અને જે 75% જે 75 મકાનો છે એ મકાનોને ઓન બોલાવે છે અને બ્લેકમાં વેચે છે. સ્માર્ટ સિટીના નામે આ પણ એક કૌભાંડ થઈ રહ્યું છે. બસ મારી વાતને આટલી જણાવી અને પૂર્ણ વિરામ આપું છું, કારણ કે કહેવા જઈશું તો સ્માર્ટ સિટીના નામે તો તમે ઘરની બહાર પગ મૂકો ત્યાંથી કૌભાંડો ચાલુ થાય છે કે તમે રાતે જ્યારે સૂઈ જાઓ છો તમારા પલંગની અંદર ત્યાં સુધીના કૌભાંડો છે.